નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી અને આપણી સાથે જાણીતા ધારાશાસ્ત્રી શ્રી ભરતભાઈ પંડિત જોડાયા છે અને તેમની સાથે જ પેનલ ધારાશાસ્ત્રી પૂનમ મિશ્રા જોડાયા છે. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. જી સર, તો આજનો દિવસ છે ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે, એટલે કે બાળકો જે ગુમ થઈ રહ્યા છે, જે ગુમ થવાનો રેશિયો છે એ દર વર્ષે વધતો જાય છે, તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો મેમ, પૂનમ મેમ, આપનાથી હું શરૂઆત કરીશ કે જે આંતરરાષ્ટ્રીય જે દિવસ ઉજવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બંને દિવસ એક સાથે ઉજવવામાં આવે છે, તો આ દિવસ ઉજવવામાં કેમ આવે છે તેના વિશે અમને થોડી માહિતી આપશો. ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન મિસિંગ ડે જે છે તે દર વર્ષે 25 મેના રોજે સેલિબ્રેટ કરવામાં આવે છે. શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે તમારો પ્રશ્ન એ છે. સેલિબ્રેટ કરવાનો મેઇન જે ધ્યેય છે તે એ છે કે પેરેન્ટ્સને આપણે એજ્યુકેટ કરી શકીએ કે કઈ રીતે એમના બાળકોને ગુમ થતા અટકાવી શકાય. તે સિવાય જે બાળકો ગુમ થઈ ગયા હતા અને પાછા આવ્યા છે તેમનું સન્માન કરવા માટે, અમુક બાળકો ગુનાઓના ભોગ બન્યા છે તેમને સિમ્પથાઇઝ કરવા માટે, અને આગળ જો બાળક કોઈ બી કારણસર જો કિડનેપ ના થાય, કિડનેપ ને આઈ વિલ યુઝ ધ વર્ડ અબડક્શન, કે એમનું અપહરણ ના થાય, ગુમ ના થાય, તો તેના માટેના પ્રિકોશન્સ કયા છે તે લેવા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. તો ભરતભાઈ, હું આપને પૂછીશ કે બાળકો ઘણી બધી રીતે ગુમ થતા હોય છે, ગુમ થવાનું કોઈ ચોક્કસ એક કારણ નથી હોતું અલગ અલગ જગ્યાએ, અને માતા પિતાને જો તેમનું સંપૂર્ણ જીવન સમર્પિત હોય તો બાળકોમાં છે, અને જ્યારે ખબર પડે છે કે મારું બાળક ગુમ થયું છે તો તેનાથી વધારે કોઈ દુઃખનું કોઈ રીઝન નથી હોતું. તો આપ એ જણાવશો કે બાળકો ગુમ થવાના કેટલા કારણો છે, બાળકો કયા કારણોસર ગુમ થતા હોય છે? નમસ્કાર મિત્રો, ખાસ તમે જે શરૂઆત કરી કે રેશિયો વધતો જાય છે બાળકોનો, બરાબર. એ રેશિયાની મિત્રો આપને વાત કરું કે જે ગુમ થયેલા બાળકો છે એ અલગ અલગ રીતના ગુમ થયેલા હોય છે. 2020નો એક આંકડો આપું તમને, તો 29,000થી વધુ કેસ 2020માં બન્યા, બરાબર. ગુમ થયેલા બાળકોમાં અંદાજે 5% લોકો એવા છે કે જે લોકો કૌટુંબિક અપહરણો છે, કે ભાઈ કુટુંબના અંદર વિખવાદના કારણે પણ અપહરણ થતું હોય છે. ગુમ થયેલા બાળકોમાંથી લગભગ 1% જ એવો હોય છે કે જે અજાણ્યા વ્યક્તિ દ્વારા એ અપહરણ થઈ જાય છે અને ગુમ થઈ જાય છે. દર વર્ષે ગુમ થયેલા બાળકોમાંથી લગભગ 1% ઘાયલ થઈ જાય છે, ખોવાઈ જાય છે અને ગુમ થઈ જાય છે, પછી ક્યારેય મળતો નથી. 1% એવા પણ છે, એવો મેં કિસ્સા ઘણા જોયા છે કે જે બાળકો ગુમ થઈ ગયા 7-10 વર્ષ થયા હજુ એ મળ્યા નથી, બરાબર. બીજી એક વસ્તુ કે બિન કસ્ટડિયલ માતા પિતા પાસે અંદાજે 78% અપહરણકર્તાઓ હોય છે. આશરે 825 નોન કસ્ટડિયલ પિતૃ અપહરણકર્તા કાયમી ધોરણે કસ્ટડીને અસર કરવાનો ઈરાદો ધરાવે છે. આ પારિવારિક, બિન પારિવારિક, અદાવત, પૈસાની લાલચ અને ઘણું બધું એની અંદર હોય છે કે જેનાથી બાળકો ગુમ થઈ જાય છે, મિસ થઈ જાય છે. અને ઘણા બાળકો મળે છે, જ્યારે મળે છે ત્યારે એવી પરિસ્થિતિમાં હોય છે કે માતા પિતાના પગ નીચેથી જમીન નીકળી જાય છે. ઘણા બાળકો સેફ પણ મળે છે પોલીસની સતર્કતાના કારણે. પણ આ અપહરણ જે થાય છે એ અપહરણ નહીં થવું જોઈએ, એના માટેનો આજનો ડે, આજનો દિવસ આપણે સેલિબ્રેશન કરીએ છીએ. અને એ રીતના આપણા બાળકોને આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. નહીતર આ રેશિયો જે 29,000 છે, દર વર્ષે 30,000 આટલો વધતો જાય છે, એ બહુ ચિંતાજનક વિષય છે અને એ નહીં થાય એના માટે અવેરનેસ માટે આજનો આપણા કાર્યક્રમ કરે. જી, તો પૂનમ મેમ, મેં વાત કરી કે આજે ઇન્ટરનેશનલ નેશનલ બંને છે, તો આપણને ભરત સરે જણાવ્યું કે ઇન્ટરનેશનલ, તો આપ ભારતની વાત અમને બતાવો કે ભારતમાં જે બાળકો ગુમ થતા હોય છે, કે ઘણી વાર માતા પિતાને ફોન આવે છે કે તમારું બાળક કિડનેપ થઈ ગયું છે, ઘણી વાર આપણને એવા સમાચાર વાંચતા હોય છે કે નહેર પાસેથી બાળકની લાશ મળી છે, તો બાળકો ભારતમાં કેમ ગુમ થાય છે તેના કારણો શું છે? ઓકે, સૌથી પહેલાં તો હું ડેટા શેર કરીશ કે ભારતમાં બાળકો ક્યારે અને કેટલા કિડનેપ થાય છે, મતલબ મિસ થાય છે. જી, દર 8 મિનિટે બાળક મિસિંગ થઈ રહ્યા છે. પર ડેના 174 બચ્ચાઓ મિસિંગ થઈ રહ્યા છે, અને 2019નો જે ડેટા આપણે વાત કરીએ તો 1.19 લાખ બચ્ચાઓ મિસિંગ થઈ ગયા છે. હવે આ બચ્ચાઓ મિસિંગ કેમ થાય છે? બાળક મિસિંગ થવાના એટલે એમના અપહરણ થવાના ઘણા બધા રીઝન્સ છે, જેના બેઝિક છે ફોર્સ લેબર,
ફોર્સ્ડ લેબર એટલે એ લોકોને પેમેન્ટ આપ્યા વિના એ લોકો પાસેથી કામ કરાવવું. ડોમેસ્ટિક સ્લેવરી, ઘરમાં એને ગોંધી રાખવું અને ઘરનું બધું કામ કરાવવું. સેક્સ વર્કર, એમની સાથે પ્રોસ્ટિટ્યુટનું જેમ વર્કર વર્તન કરવું વિધાઉટ ગિવિંગ એની પેમેન્ટ. તે સિવાય હમણાં સૌથી વધારે પોપ્યુલર ક્રાઇમ જે હોય છે તે ઓર્ગન ડોનેશનનું છે. ઓર્ગન બધા ડોનેટ નથી કરતા, એટલે આવા બચ્ચાઓને કિડનેપ કરીને તેમના ઓર્ગન કાઢી લેવામાં આવે છે અને ખૂબ ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યા છે. તો ધીઝ આર ધ બેઝિક રીઝન, આવા આ જે છે તે મૂળભૂત કારણો છે બચ્ચાઓના અપહરણ અને મિસિંગ થવાના. જી જી જી, બિલકુલ, ખૂબ સારી વાત કરી. તો આપણે વાત કરી કે બાળકો કઈ રીતે ગુમ થતા હોય છે, તો ભરત સર હું આપને પૂછવા માંગીશ કે જે ભારતમાં ગુમ થયેલા બાળકો છે તેની સ્થિતિ શું હોય છે, તે વિશે થોડું સલાહ સૂચન આપશો. સામાન્ય રીતે ભારતની અંદર જે બાળકો મિસિંગ થાય છે એ લોકોની પરિસ્થિતિ દયનીય હોય છે. કઈ રીતના હું તમને કહું, જે બાળકો અપહરણ થઈ જાય છે એ બાળકો પાસે ચોક્કસ એક પ્રકારની ગેંગ છે, એક પાર્ટી હોય છે કે જે એ લોકો પાસે ભીખ મંગાવતી હોય છે. ભીખ મંગાવે ત્યાં સુધી તો બરાબર છે, પણ પછી એ લોકોને અપંગ બનાવી દેતા હોય છે. એ બહુ ક્રૂરતા હોય છે અને એ સહન કરવું અને જોવું એ આપણા માટે કદાચ અકલ્પનીય વસ્તુ હોય છે. તો એ લોકો પાસે ભીખ મંગાવતા હોય છે, રસ્તે રઝળતા થઈ જાય છે અને આનો 3-5 હજાર કરોડનો બિઝનેસ છે ભીખ માગવાનો આવા બાળકો પાસે. એ ખરેખર બંધ થવો જોઈએ. આપણું બાળક મિસ થાય એના માટે આપણે, મિસિંગ ન થાય એના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. અને બીજું કે બેબી બોયઝ જે મિસ થઈ જાય છે એના માટે ભીખ મંગાવવામાં આવે છે. રસ્તા ઉપર જુઓ, ચાની લારી ઉપર જુઓ, આ બધા કામ કરીને જે આ સંસ્થાઓ આવી ચલાવતો ને એને પૈસા આપવામાં આવે, એનું શોષણ થાય છે. બીજું કે જ્યારે બેબી ગર્લ્સ, કોઈ છોકરીનું જ્યારે અપહરણ થઈ જાય છે તો એ બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે. કારણ કે બહુ નાની ઉંમરે જ્યારે એ બાળકીનું અપહરણ થઈ જાય છે, પછી એને મોટી કરવા માટે, ઝડપથી પૈસા કમાવા માટે એ લોકો હોર્મોન્સના ઇન્જેક્શન બધું આપતા હોય છે અને એનાથી એ લોકો પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવે છે કે જે બાળકીની ઉંમર નથી હોતી, છતાં પણ એની પાસે ખોટા કામ કરાવવામાં આવે છે. ખોટા કામ સાથે પછી પોર્નોગ્રાફી ફિલ્મોની પણ શરૂઆત થાય છે બાળકોની. એ બહુ અસહ્ય હોય છે. અને ત્યાર પછી જે બાળકો પાસે જે બીજું કામ કરવામાં આવે છે ને એ એટલું બધું ખરાબ હોય છે કે જે નશાયુક્ત પદાર્થો છે કે જે ખરેખર આપણે બેન રાખેલા છે, એ નશાયુક્ત પદાર્થોનું વેચાણમાં એ લોકોનો ભાગ લેવામાં આવે છે. એ લોકો થ્રુ એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે અને એ નશાયુક્ત પદાર્થો જ્યારે આપ લે કરતા હોય ને ત્યારે એ બાળક નશાનો આદિ બની જાય છે અને એ આ દેશ માટે, આ સમાજ માટે, સભ્ય સમાજ માટે બહુ ખતરારૂપ હોય છે. તો આવા જે પરિસ્થિતિમાં આપણા બાળકો નહીં આવે અને જે બાળકો આવા છે તો હું એક પેરેન્ટ્સ તરીકે, વાલી તરીકે, મારી સાથે વિદ્વાન એડવોકેટ છે એમની તરીકે હું એક વિનંતી દરેકને કરું છું કે તમને કોઈ આવા બાળકો મળે તો ખરેખર એને મદદરૂપ થજો. અને ખાસ મિત્રો, એક વાત મારે ભારત માટે ખાસ કહેવી છે કે કોઈ બાળક ભીખ માગવા જો ચાર રસ્તા પર ઊભો હોય ને તો એને પૈસા નહીં આપતા મિત્રો. કારણ કે આ બિઝનેસને આપણે અટકાવવો છે. પૈસા નહીં આપો, એને કપડાં નહીં આપો, એને કહેવાનું બેટા તો ભૂખ્યો છે એને જમાડી દો. એ બી પૈસા આપીને એમ નહીં કહેતો કે તું જમી લેજે, તમે જાતે એને ખાવાનું આપો ને એને ખવડાવો. બાકી કપડાં આપશો કે પૈસા આપશો તો એ જશે ખોટા માર્ગે. એટલા માટે મારી દરેકને વિનંતી છે કે જે ભીખ માંગનાર બાળકો છે એને તમે ભીખમાં ફક્ત જમવાનું આપો, કપડાં આપો તો એને પહેરાયો શર્ટ ફ્રોક જે પણ હોય એ આપો અને એ રીતના આપણે સહાય કરી શકીએ. બિલકુલ. તો સર, ઘણીવાર પેરેન્ટ્સ એવો પણ સવાલ થતો હોય છે કે અમે અમારા બાળકને રમવા નથી જવા દેતા, અમે એના ઉપર વોચ રાખીએ છીએ સતત, અમે જલ્દી એને બહાર નથી મોકલતા, એકલા છતાં પણ બાળકો ગુમ થતા હોય છે. તો મેમ, હું આપને પૂછવા માંગીશ કે માતા પિતા તરફથી એઝ અ પેરેન્ટ્સ એ લોકો શું કાળજી રાખી શકે કે બાળકનું કોઈ કિડનેપ કે કોઈ અપહરણ કે ગમે તે રીતે બાળક ગુમ ન થાય. બાળકને રમવા જવા ના દેવું એ એને જે બેઝિક રાઇટ્સ છે તેની સાથે અન્યાય છે, એટલે એમને રમવા જવા દેવું જોઈએ. પરંતુ આપણને અમુક સ્ટેપ જો આપણે ફોલો કરીએ તો આપણે આપણા બાળકનું કિડનેપિંગ થતા અટકાવી શકીએ છીએ. સૌથી પહેલાં તો બાળકની પ્રોપર કસ્ટડીના પેપર્સ આપણી પાસે હોવા જોઈએ. બીજા, એમનું ફિંગરપ્રિન્ટ્સ હોવું જોઈએ, બાળકનું જે ફિંગરપ્રિન્ટ્સ છે એની કોપી હોવી જોઈએ. તમારા બાળકને તમારા ઘરનું કરંટ એડ્રેસ, તમારું અને તમારા પતિનું એટલે માતા પિતાના મોબાઈલ નંબર યાદ હોવા જોઈએ. આપણે ઘણા મેં પેરેન્ટ્સને જોયા છે કે એમનો છોકરો કે છોકરી રમવા જતી હોય યા કોઈના ઘરે જતા હોય તો એમને ખ્યાલ બી નથી હોતો કે કયા એરિયામાં ગયા છે કે કોના ઘરે ગયા છે.
તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કીપ કોન્ટેક્ટ નંબર ઓફ યોર ચાઇલ્ડ ફ્રેન્ડ, તમારા બચ્ચાના મિત્રોના મોબાઈલ નંબરની સાથે સાથે એમના માતા પિતાના મોબાઈલ નંબર બી તમારી સાથે રાખવા છે. આજના ટાઈમ પર બોથ ધ પેરેન્ટ્સ આર વર્કિંગ, માતા પિતા બંને કામ કરી રહ્યા છે, તો આવા સિચ્યુએશનમાં આપણે કેરટેકર રાખતા હોઈએ છીએ. તો કેરટેકર રાખતા પહેલાં એમનું બેકગ્રાઉન્ડ અને રેફરન્સ એ બધું ખૂબ સાવચેતીથી આપણને ચેક કરવાનું છે. ધીઝ આર ધ બેઝિક થિંગ. તમારું બાળક ક્યાં જઈ રહ્યું છે, કઈ કઈ એક્ટિવિટી કરી રહ્યું છે. આજકાલ લોકડાઉનના કારણે, ઓનલાઈન એજ્યુકેશનના કારણે બચ્ચાઓ મોબાઈલથી વધારે કોન્ટેક્ટમાં આવી ગયા છે, તો ઓનલાઈન એક્ટિવિટી શું કરી રહ્યા છે તેનો ખ્યાલ બી તમારે હોવો જોઈએ. એની સાથે સાથે આખા દિવસની એક્ટિવિટી તમારે ખબર હોવી જોઈએ કે બાળક કોની પાસે જાય છે, કોને મળે છે, કેટલા વાગે ક્યાં હોય છે. એવરીથિંગ યુ શુડ નો, તમને બધી વસ્તુ ખબર હોવી જોઈએ. જો આટલી વસ્તુ ખબર હશે તો ખુદાના ખાસ્તા જો કોઈ દિવસ તમારું બાળક કોઈ પણ રીઝનના કારણે જો મિસિંગ થતું હોય તો તમે એને અટકાવી શકો છો. અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરને બધી ડિટેલ જો પ્રોમ્પ્ટ આપશો તો ઇમિજિએટલી તમારું બાળક તમને મળી જશે. નેશનલ ક્રાઇમ ઇન્ફોર્મેશનમાં જે સેન્ટર છે ત્યાં 18 વર્ષથી નાના જે બચ્ચાઓ મિસિંગ થાય છે એમના માટે ઇમિજિએટલી આપણે લિસ્ટિંગ કરાવી શકીએ છીએ. એટલે આપણે કહીએ ને કે 24 કલાક સુધી મિસિંગ વ્યક્તિની આપણે કમ્પ્લેન પોલીસ લેતા નથી, પણ જો 18 વર્ષથી નાના હોય છે તો તરત લેશે. એટલે તરત એનું કમ્પ્લેન આપો અને બધી ડિટેલ્સ આપો તો આપણે આ મિસિંગ થતા આપણા બચ્ચાઓને બચાવી શકીએ છીએ. ધીસ ઇઝ અવર ડ્યુટી, આપણા પેરેન્ટ્સની ડ્યુટી છે. સો વી શુડ ફોલો ધીસ મેઝર્સ. જી બિલકુલ. મેમ, બીજો સવાલ હું આપને જ પૂછવા માંગીશ કે બાળકો ગુમ થાય પછી જે આગળના 24 કલાક હોય છે તેમાં કયા કયા પગલાં લેવા અતિ જરૂરી બનતા હોય છે? બાળક ગુમ થયું અને તમને ખબર પડી એટલે 24 કલાકની અંદર અંદર એકદમ ધીઝ આર ધ વેરી ક્રુશિયલ ટાઈમ. આ ટાઈમમાં તમને ખૂબ પ્રોએક્ટિવ રહેવાની જરૂર છે. સૌથી પહેલાં તો લીગલ એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે પોલીસ ને તમને તરત જ 100 નંબર પર કોલ કરો. અધરવાઇઝ 1098 જે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે ત્યાં પર કોન્ટેક્ટ કરીને ઇન્ફોર્મ કરો કે તમારું બાળક મિસિંગ છે. સેકન્ડ વસ્તુ, ઇમિજિએટલી તમારા ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને FIR લોજ કરાવો. અને જે રીતે અત્યારે મેં કહ્યું 2 મિનિટ પહેલાં કે 18 વર્ષથી નાના બચ્ચાઓની મિસિંગ પર્સનની લિસ્ટમાં લિસ્ટિંગ કરાવવું ખૂબ જરૂરી છે, એટલે ઇમિજિએટલી તેમને કોલ કરીને લિસ્ટિંગ કરાવો. અને બાળક તમે જ્યારે એને લાસ્ટ ટાઈમ જોયું હતું ત્યારે તે કયા કપડામાં હતા એનું પ્રોપર ડિસ્ક્રિપ્શન આપવાનું છે. તે સિવાય જ્યારે બાળક તમારા ઘરથી કિડનેપ થયું હોય ત્યારે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને પ્રોપર વેમાં આપણને કોઓપરેટ કરવાનું છે. એટલે કે જે જગ્યાથી ગયું છે બચ્ચું મિસિંગ થયું છે એ જગ્યાથી કંઈ પણ વસ્તુ મૂવ કરવાની નથી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ઇન્ટરપ્ટ કરવાનું નથી, જેથી નાના નાના પુરાવા પણ તમારા બચ્ચાને શોધખોળમાં હેલ્પફુલ થઈ શકે. બિલકુલ, ખૂબ સરસ માહિતી આપી કે 24 કલાકમાં શું કરવું જોઈએ. તો ભરત સર, હવે હું આપને પૂછવા માંગીશ કે જે ગુમ થયેલા બાળકો છે તેમના માટે મધ્યસ્થીની જરૂરિયાત શું છે તે વિશે થોડી માહિતી આપશે. ખાસ ગુમ થયેલા બાળકોની મધ્યસ્થીની જરૂરિયાત એટલા માટે છે કે આની શરૂઆત બહુ વર્ષો પહેલાં થયેલી. ગુમ થયેલા બાળકો જે હતા એને કોઈ બહુ મહત્ત્વ કોઈ લેતું નહોતું. ધીરે ધીરે એનું મહત્ત્વ જ્યારે લેવાનું શરૂ કર્યું, મીડિયાએ સહકાર આપ્યો, આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે એને સહકાર આપ્યો ત્યારે એમાં એક વસ્તુ આવી કે મધ્યસ્થી જરૂરી છે. અને એના માટે આપણી સરકારે પણ જે બાળકો કોઈ ત્યજી દે છે, કોઈ ગુમ થઈ જાય છે, કોઈ બિનવારસી મળી આવે છે, તો એના માટે ચિલ્ડ્રન હોમની સ્થાપના કરી છે દરેક શહેરની અંદર. તો સુરતમાં પણ ચિલ્ડ્રન હોમ છે કતારગામની અંદર છોકરાઓ માટે, અને રાંદેર રોડ પર છોકરીઓ માટે પણ ચિલ્ડ્રન હોમ છે. તો ત્યાં એ લોકોને 18 વર્ષ સુધી રાખવામાં આવે છે, એ લોકોને અભ્યાસ કરાવવામાં આવે છે, એક્ટિવિટી કરાવવામાં આવે છે અને રાખવામાં આવે છે. અને 18 વર્ષ થાય ત્યારે એને એવી એક્ટિવિટી કરાવવામાં આવે છે કે એ જીવનમાં ત્યાંથી પછી આગળ પોતાનું જીવનની સફરની શરૂઆત કરે. તો મધ્યસ્થી ખાસ જરૂરી છે કે તમને કોઈ પણ આવો વ્યક્તિ આવ્યો બાળક મળે તો તાત્કાલિક, પૂનમ મેડમે કીધું એમ, એને સહકાર આપો, પોલીસને જાણ કરો. અને એના થકી જે આ સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર એ બાળકને સેફલી ત્યાં પહોંચાડી દો કે જે 18 વર્ષ સુધી એ લોકોને રાખે છે અને આ બધો ખર્ચો સરકાર ઉઠાવે છે. અને આ બધાની અંદર ખાસ સામાજિક સંસ્થાઓ છે એ પણ ત્યાં મદદરૂપ થાય છે. બીજું, ખાસ વિદેશમાં રહેતા બાળકો માટે પણ ઘણા બધા એવા કાયદા છે કે ભાઈ જે બાળક જાપાનમાં છે એના માતા પિતા અમેરિકામાં છે,
હવે 16 વર્ષ સુધી જો એનો નિકાલ નહીં આવે તો બાળક જે દેશમાં હોય છે એ દેશનો સ્થાયી નાગરિક થઈ જાય છે. 16 વર્ષ સુધી, આમ તો 18 છે પણ 16 વર્ષ સુધી જ્યારે કસ્ટડી આપવામાં આવે છે તો એ બાળકને જાપાનનો બાળક જાપાનમાં હોય અને એના માતા પિતા અમેરિકામાં હોય તો એને કસ્ટડી આપી દેવામાં આવે તો એ બાળક એ લોકો લઈને અમેરિકા જાય, પણ જો એ શક્ય નથી બનતું તો એ બાળક ત્યાં રહી જાય છે. એટલે મધ્યસ્થી એટલા માટે જરૂરી છે કે ઘણીખર આપણા દેશમાં તો શહેરોમાં બહુ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે વિદેશમાં જ્યારે આવા સમસ્યા ઊભી થાય છે ને ત્યારે એ વખતે આ મધ્યસ્થીની ખાસ જરૂર હોય છે કે જેથી એ બાળકને પોતાના અસલી મા બાપ મળી રહે એ માટે મધ્યસ્થી ખાસ જરૂરી છે. અને ખાસ એક ધ્યાન રાખજો મિત્રો, આપનું બાળક કોઈ પણ દિવસ તમને ઘરની અંદર હતાશ દેખાય, એકલતામાં બેસેલો દેખાય, અથવા તો વારે વારે નાની નાની વાતમાં ગુસ્સો થતો હોય, કોઈ વસ્તુ ત્યાગી દેતો હોય કે ભાઈ એને સારું ભોજન ભાવતું હોય એ નહીં લેતો હોય કે નહીં મારા નથી ખાવું, તો આ બધા ચિહ્નો છે ને એ તમે ધ્યાન આપજો. કારણ કે કદાચ કોઈએ બહાર એને ધમકી આપી હશે, કોઈ વસ્તુ એ જોઈ ગયો હશે તો ગભરાઈ ગયો હશે, કારણ કે કોઈ ઉપાડી જવાની કોઈ અંદર અંદર વાત કરી હોય, તો એના માટે તમે ધ્યાન આપી અને ખાસ એક માતા પિતા તરીકે તમે એનું કાળજી રાખજો તો એ બાળકને મિત્રતા ભાવે તમે જ્યારે ટ્રીટ કરશો તો એ પોતાની કંઈ પણ વ્યથા કોઈ પણ મુશ્કેલી હશે તો એ સોલ્વ થઈ જશે અને ખૂબ સારી રીતના તમે તમારા બાળકનો વિકાસ કરી શકશો. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર આપે. તો મેમ હું આપને હવે એક અંતિમ પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જ્યારે બાળકો ગુમ થાય છે ત્યારે એઝ અ પેરેન્ટ્સ અને એઝ અ સિવિલિયન્સ, એક એઝ અ નાગરિક, એની શું ફરજ હોય છે, એમણે શું પગલાં લેવા જોઈએ? બાળક જ્યારે ગુમ થાય છે, જ્યારે પોતાનું બાળક ગુમ થાય છે ત્યારે અમુક બેઝિક સ્ટેપ્સ છે જે આપણને ફોલો કરવાના છે. જે રીતે મેં પહેલું કે 100 નંબર પર કોલ કરો અથવા તો 10 9 8 નંબર પર કોલ કરો, એના પછી એક ટોલ ફ્રી નંબર છે 800-845-678, એ નંબર પર તમારા બાળકનું ફોટો વાયરલ કરવા માટે આપો કે મિસિંગ છે તમારું બાળક. તે સિવાય નેશનલ ક્રાઇમ ઇન્ફોર્મેશનમાં તમારા બાળકનું લિસ્ટિંગ કરાવો. આ સિવાય આ તો તમારું બાળક ખોવાઈ ગયું છે તે પોલીસને પ્રોપર ઇન્વેસ્ટિગેશનમાં સપોર્ટ કરવાનું છે. કોઈ બી વસ્તુનું તમારે ઇન્ટરપ્શન નથી કરવાનું, એને અડકવાનું નથી, કોઈ બી વસ્તુને ત્યાંથી ખસેડવાનું નથી. તે સિવાય તમારું બાળક લાસ્ટ ટાઈમ કયા કપડામાં હતા એની ડિટેલ આપવાની છે, અને પોતાના ઘરમાં બિફોર મિસિંગ આપણે કયા જે ધ્યાન રાખવાના છે એમાં અમુક મુદ્દાઓ એવા છે કે ડે ટુ ડે લાઈફમાં આપણા ઘરમાં કોના કોલ્સ આવે છે, કેટલું ઇનકમિંગ છે, કેટલું આઉટગોઈંગ છે, તે દરેક વસ્તુની ડિટેલ નોટિંગ રાખવાનું છે, જેથી ખુદા ના ખાસ્તા જો કોઈ દિવસ આવું કંઈ ક્રાઇમ કે થાય આપણી આપણા બાળક સાથે તો આપણે પોલીસને સપોર્ટ કરી શકીએ. તે સિવાય આ તો જો આપણું બાળક મિસિંગ થયું ત્યારે આપણે શું કરવાનું છે એઝ અ પેરેન્ટ એઝ અ સિટીઝન, પણ આપણા ફરજ છે અને ડ્યુટી પણ છે જ્યારે આપણને કોઈ બાળક મળે, લોસ્ટ બાળક મળે, ખોવાયેલું બાળક મળે ત્યારે આપણને શું કરવાનું છે. સૌથી પહેલાં તો એ બાળક જ્યાંથી મળ્યું છે એ જગ્યાથી તે ખસેડવાનું નથી, આમ તેમ લઈને ફરવાનું નથી કે ખોવાઈ ગયું છે તો આમ તેમ ફરીને શોધો. બની શકે કે એના માતા પિતાથી એ છૂટો પડી ગયો તો એ લોકો શોધતા હોય અને લાસ્ટ સીન પ્લેસ પર જોવા માટે આવે અને તમે એને ત્યાંથી મૂવ કરશો એટલે એનું પોતાના માતા પિતાથી મળવાના જે ચાન્સીસ છે તે ડીલે થઈ જશે. તે સિવાય 911 પર કોલ કરવાનો છે અને બાળક મળ્યો છે એ રીતે એને બધું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. બાળકને ખૂબ શાંતિથી સાંભળવાનું છે, એના એકે એક શબ્દ પર ધ્યાન આપવાનું છે અને એટલી ફ્રેન્ડલી રીતે એને પૂછવાનું છે કે બાળક ગભરાયા વિના બધી ડિટેલ્સ તમને આપે. જો આ રીતે આપણે કરીશું તો આપણું પોતે જ્યારે વિક્ટિમ હોઈએ ત્યારે અને જો કોઈ વિક્ટિમ આપણને મળે ત્યારે બંનેને આપણે હેલ્પ કરી શકીએ છીએ. આટલા ટિપ્સ છે, જો આપ બધા આ જ ટિપ્સને ફોલો કરશો તો આપણે ચિલ્ડ્રનની જે મિસિંગ થવાની જે સંખ્યા વધતી જાય છે તેને આપણે સ્ટોપ કરી શકીએ છીએ અને પોતાના બાળકો અને જે બીજાના સમાજમાં જે અન્ય બાળકો છે તે તમામને આપણે રક્ષા કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. બિલકુલ મેમ, તો હું એવું કહેવા માંગીશ કે અત્યારે સોશિયલ મીડિયાનો ખૂબ જમાનો છે કે કંઈ પણ પોસ્ટ કરીએ એટલે તરત ઘર ઘર સુધી લોકોને પહોંચી જાય છે. તો જ્યારે આવા બનાવો બનતા હોય છે, જ્યારે આજે ઇન્ટરનેશનલ ડે છે મિસિંગ ચિલ્ડ્રન્સ ડે, તો આમાં સોશિયલ મીડિયાનો શું ફાળો છે તે વિશે થોડી કંઈ માહિતી આપશો? જી બિલકુલ, જ્યારથી સ્માર્ટફોન આવ્યો છે સોશિયલ મીડિયા પર ટાઈમ સ્પેન્ડ કરવાનો જે ડ્યુરેશન છે તે તમામનો વધી ગયો છે અને એ રીતે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવા માટે આજના દિવસને સેલિબ્રેટ કરવા માટે એવું એક ગ્લોબલી કેમ્પેન ચાલી રહ્યું છે કે જે કોઈ વ્યક્તિના કોઈ બી જાણીતા
व्यक्ति जो मिसिंग होय घणा टाइम थी अने मरता ना होय तो तेमनु फोटो शेर करवानु कैम्पेन चाली रह्यु छे जेथी एवा मिसिंग पर्सन ने शोधवामां सोशियल मीडिया हेल्प करी सके सपोर्ट करी सके। જે બિલકુલ ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો કે બાળકો ગુમ કઈ રીતે થતા હોય છે, તેના 24 કલાકમાં શું કરવું જોઈએ, પેરેન્ટ્સે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે ખૂબ સરસ માહિતી મેળવી। તો અંતમાં સર હું આપને કહીશ કે જે આ પ્રોગ્રામ આપણો થયો તેના વિશે અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશ આપશો। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। કઈ ભી ગુના થાય તે પહેલાં આપણે અમુક પ્રિવેન્શન જો લેતા હોઈએ તો આપણે તે ગુનાનો ભોગ બનતા અટકી શકીએ છીએ। આજના આજે પ્રોગ્રામમાં અમે જે બધા ટિપ્સ આપ્યા છે કે બચ્ચાઓને મિસિંગ થતા કેવી રીતે રોકી શકાય અને બધા જ પેરેન્ટ્સ જો અવેર થશે તો પોતાના બચ્ચાને બધી રીતે પ્રોટેક્ટ કરી શકે, બધી વસ્તુઓ એમને અવેલેબલ કરાવી દેવું, એમની દરેક ડિમાન્ડ પૂરી કરાવી દેવાથી પેરેન્ટ્સની ડ્યુટી પૂરી થઈ જતી નથી, પણ એમનો સારી રીતે વિકાસ થાય અને એ પ્રોટેક્ટ રહેશે, જ્યાં સુધી એ પ્રોટેક્ટ નહીં રહેશે તમે એમનો કોઈ બી ગ્રોથ કરી શકશો નહીં। એટલે ધીઝ આર ધ સ્ટેપ્સ જે આજે અમે તમને બતાવ્યા તે ફોલો કરો અને પોતાના બચ્ચાઓને પણ રક્ષણ કરો। ખાસ મારે છેલ્લે એક વાત કરવી છે કે પૂનમજી જે વાત કરી, મિત્રો 25 મે 1979માં 6 વર્ષનો ઇટોન પેટ્રોસ નામનો છોકરો ગુમ થઈ ગયો, ત્યારથી આ દુનિયા હરકતમાં આવી ગઈ। અને પૂનમજીએ કીધું એમ આગળ કે 25 મે ગુમ થઈ ગયો એટલે 25 મેનો દિવસ નક્કી કીધો અને 2001માં એને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી કે આ ડે ઉજવો, બરાબર 2001થી આજે 2023 થઈ, આટલા બધા વર્ષો 22 વર્ષ થયા, છતાં પણ એનો ગ્રાફ જે ઊંચો થાય છે એ ઊંચો નહીં જાય એની ટિપ્સ જે મેડમે આપી તો એનો આપણે ફોલો કરીશું। અને ખાસ મિત્રો આપણે બધાની એક સારા નાગરિક તરીકે, સમાજના નાગરિક તરીકે આપણી એક ફરજ છે કે આપણે આવા કોઈ બાળકો હોય તો એને મદદરૂપ થઈએ। અને મિત્રો ખાસ બીજી એક વાત તમને કહી દઉં કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 7મા માળે છે, 723માં, કદાચ આવો કોઈ બાળક મળે ને આવી કોઈક જરૂરિયાત ઊભી થાય તો ચોક્કસ અમારો ત્યાં સંપર્ક કરજો, વિનામૂલ્યે તમને બધી જ ત્યાં સહાય મળશે, વકીલો પણ વિનામૂલ્યે મળશે। તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ 723માં આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરી પાછો હું આ ચેનલનો આભાર માનું છું કે એમણે આ અવેરનેસ ફેલાવવા માટે અમને જે આ તક આપી અને આપના થકી અમે સુરત શહેરના જિલ્લાના આજુબાજુના લોકોના કામમાં આવીશું અને કદાચ આપણો આ સાર્થક થાય પ્રોગ્રામ એવી હું ઈચ્છા રાખું છું કે ઘણા બધા બાળકો આનાથી મિસિંગ થતા અટકી જાય। થેન્ક યુ વેરી મચ જી। ચોક્કસ પૂનમ મેમ અને ભરતભાઈ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।